ગુજરાત સરકાર રોજગારી આપવામાં અગ્રેસર હોવાના વણગાવ સામે વરવી વાસ્તવિકતા પણ સામે આવી. વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો સ્વીકાર, કહ્યું રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 4,58,000 બેરોજગારોમાંથી માત્ર 2,230 લોકોને મળી સરકારી નોકરી. બે વર્ષમાં 4,33,663 શિક્ષિત બેરોજગારો નોંધાયા, 23,433 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા. વિધાનસભામાં વિપક્ષે ટેબ્લેટ મામલે કરેલા સવાલ પર શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, કહ્યું વિપક્ષ નેતાએ ગૃહમાં કહેલી કિંમત ટેબ્લેટની નહીં પણ રિપ્લેસમેન્ટ પાર્ટની છે. મુખ્યપ્રધાને વિપક્ષને પડકાર આપ્યો કે પોતાની વાત સાબિત કરે, જો વાતમાં સચ્ચાઈ હશે તો ટેબ્લેટ ખરીદનારા અધિકારીઓ પાસેથી વસૂલાશે નાણાં. અમદાવાદમાં કમલમ ભાજપની એક દિવસીય પ્રદેશ કાર્યશાળા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ કાર્યશાળા. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીશ, અર્જુન મેઘવાલ, ઓમ માથુર રહ્યા ઉપસ્થિત. કેન્દ્ર અને રાજ્યના બજેટ પર અપાશે માર્ગદર્શન. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પક્ષના પદાધિકારીઓની યોજાઈ બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા. નવા સંગઠનની નિમણૂકની અંગે કવાયત શરૂ. સભ્ય નોંધણી ઝુંબેશને વેગવંતી બનાવવાની કવાયત. જૂનાગઢમાં કેશોદ નગરપાલિકાની જનરલ બોર્ડની બજેટ બેઠક મળી. બેઠકમાં બીજેપીના 23 અને કોંગ્રેસના 10 સભ્યો રહ્યા હાજર. જનરલ બોર્ડનું 90 કરોડનું બજેટ સર્વાનુમતે પાસ. વિરોધ પક્ષનો આક્ષેપ, ગત બજેટના કામમાં અનેક રસ્તાઓ તૂટ્યા છે. ખેડા ઠાસરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર પ્રેરિત પેનલનો વિજય. યોગેન્દ્રસિંહની આગેવાનીમાં માર્કેટયાર્ડની તમામ 14 બેઠકો પર ઐતિહાસિક વિજય. માર્કેટયાર્ડની રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો પરાજય. તેલના વધતા ભાવને લઈને નાફેડના ચેરમેને કહ્યું કે તેલના ભાવમાં હાલ કોઈ ઘટાડો થઈ શકે તેમ નથી. સાથે વિચિત્ર સલાહ આપતા દિલીપ સાંગણે કહ્યું કે પાન, માવા, સિગરેટના ખર્ચા ઓછા કરશો તો ભાવ વધારો નહીં નડે. પંચમહાલના આદિવાસી આગેવાનીએ ડીજે વિરુદ્ધ આપ્યું આવેદનપત્ર. ઊંચા અવાજે વાગતા ડીજેથી સામાજિક સમસ્યા સર્જાતી હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પર વિપરીત અસર પડતી હોવાનો પણ કર્યો ઉલ્લેખ. મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના રહીશોએ પાલિકા કચેરીમાં મચાવ્યો હંગામો. પીવાના પાણી અને ઉભરાતી ગટરોથી પરેશાન લોકો પાલિકામાં સૂત્રોચ્ચાર કરી યોગ્ય કરવાની કરી માંગ. પાલિકાએ યોગ્ય કરવાની આપી ખાતરી. રાજકોટમાં આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો પૂર્ણ થવાના આરે. મહાનગરપાલિકાએ પાણીની સમીક્ષા બેઠક બોલાવીને સરકારને લખ્યો પત્ર. 15 માર્ચ પહેલા સૌની યોજનાથી પાણી નહીં મળે તો સમસ્યા થશે તેવી ચિંતા કરી વ્યક્ત. સુરતમાં 70% વિસ્તારને આજથી 2 દિવસ નહીં મળે પાણી. વરાછા, સૂર્યપુર, ગરનાળા પાસે હાઇડ્રોલિક વિભાગ પાઇપલાઇન બદલવાની કરાશે કામગીરી, જેના કારણે હેડ વોટર વર્કર્સ, અરથાણા વોટર વર્કર્સમાં પાણી નહીં આવે. બરવાળાથી બોટાદ મહી પરિયેજ પાઇપલાઇનમાં ભંગાણની ઘટના. ખાંભડા ગામના પુલ પાસે પાઇપલાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણીનો બગાડ. કલાકો સુધી વીજપોલ જેટલા ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ કહ્યું કે સાબરમતી નદીનું પાણી પીવાલાયક કે વાપરવાલાયક નથી. અલગ અલગ જગ્યાએથી પાણીને લેવાયેલા સેમ્પલમાં ખુલાસો થયો હોવાનું જણાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના અણિયાણીમાં કૃષિ સહાય કૌભાંડ મામલે ખુલાસો. કમ્પ્યુટર ઓપરેટરે બોગસ ફોર્મ ભર્યા હોવાનો પણ સ્વીકાર. સાથે દાવો કર્યો કે કૌભાંડમાં સરપંચ અને ઉપસરપંચ પણ સામેલ. તેમણે બોગસ ફોર્મ ભરવા માટે 2000ની લાલચ અને નોકરીમાંથી કાઢી નાખવાની પણ ચીમકી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ સહાય કૌભાંડનો આરોપી પોલીસ સમક્ષ હાજર થયો. આરોપી નાગજી બાવળિયાનું નિવેદન લેવાની પ્રક્રિયા પોલીસે કરી શરૂ. તપાસમાં અન્ય આરોપીઓના ખુલી શકે છે નામ.